નખત્રાણા રેલવે સ્ટેશન રૂટ સાઇડની ગટરોમાં સીવાળ, કચરો અને બાવળોનું સામ્રાજ્ય. આગામી 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે થનાર કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને આયોજન અંગે લખતર તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. જે બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કેસી સંપટના દિશાનિર્દેશ મુજબ જિલ્લા તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આ અંગે પૂર્વ તૈયારીઓ શરૂ કરી રોડ રસ્તા પર સાફસફાઈ કરવામાં આવી રહી છે, જેની ઉજવણી લખતર એપીએમસી ખાતે કરવામાં આવનાર છે. ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સરકારી કચેરી તરફનો મુખ્ય માર્ગ ગણાતો રેલવે સ્ટેશન રોડ ઉપર તંત્ર દ્વારા સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સાફસફાઈ દરમિયાન માત્ર રોડ ઉપરથી બાવળો જેસીબીની મદદથી કાઢી બાવળો રોડની સાઈડમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં નાખી દેવામાં આવ્યા છે. તેમજ લખતર મોતીશર તળાવની પાણીની આસપાસ બાવળો કટિંગ કરી બહાર કાઢવાની જગ્યાએ તળાવની અંદર નાખી દેવામાં આવ્યા છે. સાથે સરકારી કચેરીના મુખ્ય રોડ પર ગટરની અંદર ઉગી નીકળેલ સીવાળોનું મોટા પ્રમાણમાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથોસાથ રોડ પર પડેલા ખાડાઓની અંદર માટી અને મોટા પથ્થર નાખી સાફસફાઈ કરવાની કામગીરીથી સરકારી તંત્ર સંતોષ માણી રહ્યું છે. ત્યારે લખતર બસ સ્ટેન્ડથી એપીએમસી તરફના મુખ્ય રસ્તા પર યોગ્ય સાફસફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે થનાર છે, ત્યારે લખતરના પાટડી દરવાજાથી કાદેશ્વરની બારી સુધી વચ્ચેનો માર્ગ ઉપર પણ મોટા પ્રમાણમાં ગાંડા બાવળો ખાતરના ઢગલાઓનું સામ્રાજ્ય ફેલાઈ જોવા મળી રહ્યું છે, જેના કારણે અસહ્ય ગંદકી વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ લખતરના સરાઉન્ડિંગ રોડની મુલાકાત કરી ગઢ ફરતે આવેલ રસ્તાની દુર્દશા જોવે તો સાચો ખ્યાલ આવે. બ્યુરો રિપોર્ટ, જેન્દ્ર સિજાલા, લખતર.